નમસ્તે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષાની અંદર અને અંતર માટેના બહુ જ પ્રશ્નો પૂછાય છે કે કઈ દિશાની સામે કઈ દિશા હોય છે અથવા કઈ દિશાની જમણી બાજુ કઈ દિશા હોય છે સૌથી કઈ દિશા ક્યાં આવે છે પ્લસ બનાવેલો છે તો અહીંયા સૌથી પહેલા સામેની બાજુ અહીંયા ઉપરની તરફ છે તો જો ઉપર ઉપરથી યાદ રાખવાનું ઉત્તર અહીંયા શું આવશે ઉત્તર એને કહેવાય છે ઇંગ્લિશમાં નોર્થ કહેવાય છે આપણે એના શોર્ટમાં યાદ રાખીએ એન તો ઉત્તરની એક્ઝેક્ટ સામેની તરફ અહીંયા શું આવે છે દક્ષિણ દક્ષિણ કહેવાય છે સાઉથ તો એના માટે યાદ રાખીએ એસ તો ઇંગ્લિશમાં પણ તમને કામ લાગી શકે તે પ્લસ છે તો આપણે આવી રીતે સામે જોઈ રહ્યા હોય બુકની અંદર બુકની એક્ઝેટ જે જમણી બાજુ આ જે ભાગ છે આ કયો થવાનો પૂર્વ પૂર્વ કહેવાય છે ઈસ્ટ તો એના માટે વપરાય છે ઈ હવે જો પૂર્વની એક્ઝેટ સામેની તરફ તો આ બાજુ શું આવશે પશ્ચિમ પશ્ચિમ કહેવાય છે વેસ્ટ એના માટે આવે ડબલ ઇ જો ભારતનો નકશો યાદ રાખીએ તો પણ યાદ આવી જાય સૌથી ઉપર શું હોય છે હિમાલય જો અહીંયા હિમાલય હોય અહીંયા સાઉથનો ભાગ પછી અહીંયા જો જમણી બાજુ આ સેવન સિસ્ટર વાળો ભાગ આવશે અને અહીંયા આપણો ગુજરાત વાળો ભાગ આવશે તો પરથી જો ભૂગોળના પ્રશ્નો પણ થઈ શકે છે આ જો આ ચાર થઈ બાજુ હવે સૌથી પહેલા જોવાના છે ખૂણા જો ચાર બાજુ છે તો કેટલા ખૂણા હશે ચાર ખૂણા હશે હવે પરીક્ષામાં પૂછાય કે બે દિશાઓ વચ્ચે કયો ખૂણો આવે છે સૌથી પહેલા ઉત્તર છે ને અહીંયા પૂર્વ છે અહીંયા યાદ રાખવાનું ઈશાન કયો આવશે ઈશાન ઈશાન અહીંયા આવશે અગ્નિ અહીંયા આવશે નૈઋત્ય અને અહીંયા આવશે વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય શરૂઆત અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ જ વસ્તુ આપણે અંગ્રેજીમાં કઈ રીતે પૂછાય જો એન છે અહીંયા ઈ છે તો કઈ દિશા કહેવાય એની કહેવાય અથવા ઈ એન ન કર્યું હોય જો અગ્નિ માટે કયું વપરાય છે જો અહીંયા ઈ છે અહીંયા એસ છે તો એસ ઈ પછી જો અહીંયા નૈઋત્ય માટે શું વપરાય છે ડબલ્યુ છે ને અહીંયા એસ છે એસ ડબલ્યુ રીતે જો વાયવ્ય માટે અહીંયા એન છે અહીંયા ડબલ્યુ છે તો એન ડબલ્યુ એ ઇંગ્લિશમાં ક્વેશ્ચન હોય તો પણ આવી રીતે આપણે એન ડબલ્યુ આપણે સમજી જવાનું કે કઈ જગ્યા હશે તો એન અને ડબલ્યુ ની વચ્ચે કયો ગુજરાતીમાં કયો કહેવાય વાયવ્ય તો આવી રીતે થઈ ચાર દિશા ચાર ખૂણા હવે આ દિશામાં જોવાનું છે જમણી અને ડાબી તરફ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હોય કોઈ વ્યક્તિ છે ઉત્તર તરફ ગઈ છે પછી જમણી તરફ ફરી છે એવી રીતે જો અહીંયા સામે આપણે જોઈ રહ્યા હોય તો સૌથી પહેલા આવી રીતે તીર બને છે જે તીરમાં આપણે જો જમણો હાથ છે એ કઈ બાજુ બાજુ કહેવાય કહેવાય જમણી અને આ બાજુ કઈ કહેવાશે ડાબી બાજુ આ થઈ ઉત્તર માટે એ જ વસ્તુ અહીંયા જો પૂર્વ માટે જોવી હોય તો આપણે આવી રીતે આડી લાઈન છે તો અહીંયા જો સૌથી પહેલા અહીંયા આ કઈ બાજુ થશે જમણી તરફ થશે અને આ થશે ડાબી તરફ એ જ વસ્તુ અહીંયા રિવર્સ થવાની કે આ તે તીર છે તો આ બાજુ થવાની જમણી બાજુ અને આ થવાની ડાબી બાજુ એવી જ રીતે અહીંયા આવી રીતે છે તો આજે જમણી બાજુ થશે અને આ વસ્તુ થશે એ ડાબી બાજુ તો આવી રીતે આપણે ડાબી જમણીમાં ભૂલ ના થવી જોઈએ તો પ્રશ્ન પૂછાયો હોય અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે પૂર્વમાં ગયો છે પૂર્વમાં વસી ત્યાંથી એ ડાબી તરફ હોય છે તો ડાબી તરફ આપણે સમજવું પડશે કે ડાબી અહીંયાથી ક્યાં થશે તો ઉપરની તરફ થશે જમણી તરફ હોય તો અહીંયા પૂર્વથી નીચેની તરફ એ જ વસ્તુ ભૂલ ક્યાં પડી શકે છે દક્ષિણમાં જો દક્ષિણમાં અહીંયા ઊંધું થઈ જાય છે હવે શું કરવાનું નોટબુક છે આપણે આવી રીતે દેખી રહ્યા હોય અને રિવર્સ કરીને જોવો તો પણ ખ્યાલ આવી જાય કે આપણે આવી બાજુ કઈ આવે છે ને જમણી બાજુ કઈ આવે છે તો આ થઈ આપણે દિશાઓ અને ખૂણાની બેઝિક માહિતી તો આ જ વસ્તુ છે એ આપણી આંખો સામે દેખાતું હોય તો આપણે પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકીએ પરીક્ષા માટે ખ્યાલ શું યાદ રાખવાનું આવી રીતે એક પ્લસ નાનો દોરી દેવાનો અહીં શું હશે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આટલું દોરી દો સાઈડમાં રફમાં તો પણ તમે સરળતાથી પ્રશ્નના જવાબ આપી શકો છો પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવા ખૂણા કેવી રીતે શોધવા અથવા કેટલા ડિગ્રીએ વળે છે કેટલા કઈ બાજુ વળે છે એવા પ્રશ્નો પણ આપણા આગળના વિડીયોમાં કવર કરીશું આવી જ રીતે મેથ્સ અને રીતિંગના પ્રશ્નો છે કોન્સેપ્ટ છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ